વર્ષના સૌથી મોટા તહેવારોમાં મીઠાઈની સાથે હવે છેલ્લા થોડા વર્ષોથી ડ્રાય ફ્રૂટની ગિફ્ટ પેકેટની માંગ વધી છે. લોકો પોતાના સ્નેહીજનો ઉપરાંત વેપારીઓ પોતાના સ્ટાફને દિવાળીના તહેવાર નિમિત્તે ભેળસેળયુક્ત મીઠાઈના બદલે ડ્રાય ફ્રૂટના પેકેટ આપતા થયા છે. દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી કચ્છની ડ્રાય ફ્રૂટ બજારમાં તેજી જોવા મળી રહી છે. જો કે ગત વર્ષની સરખામણી ભાવમાં 10% વધારો હોવાથી ગ્રાહકોમાં કચ્છવાટ જોવા મળી રહ્યો છે. ભુજમાં ડ્રાય ફ્રૂટના વ્યવસાય સાથે સંકળાયેલા રાઘવજી ભવાનજી એન્ડ કંપનીના ડેનિસ ઠક્કરે જણાવ્યું હતું કે આ વખતે ડ્રાય ફ્રૂટમાં ઓવરઓલ 10% વધારો છે, જ્યારે ગ્રાહકો વેપારીઓની પહેલી પસંદ કાજુ રહે છે, જેમાં 20% વધારો છે. દશેરા બાદ મુખ્યત્વે બજારમાં ગરાકી નીકળતી હોય છે ત્યારે વેપારીઓ અત્યારથી કાજુ બદામ પિસ્તાનો સ્ટોક મંગાવતા થયા છે. છૂટક ડ્રાય ફ્રૂટના બદલે ગિફ્ટ પેકમાં તૈયાર મળતા મિક્સ ડ્રાય ફ્રૂટનું ચલણ વધ્યું છે. આ સાલ ડ્રાય ફ્રૂટના વેપારમાં ભાવ વધારો બહુ છે, 10% ભાવ વધારો છે, પણ તો વેચાણ સારું જ છે. સૌથી વધુ વેચાણમાં કાજુ આવે ત્યારે, પણ કાજુનો ઓલરેડી 20% ભાવ વધારો છે, પણ તોય માર્કેટ શરૂઆત થઈ રહી છે ધંધાની. એવું લાગે કે ધંધો સારું ચાલશે અને વસ્તુની ડિમાન્ડમાં પણ અત્યારે સારું જ છે. ઓનલાઈન ને બધું ઘણું થઈ ગયું છે, છતાં પણ ભગવાનની દયાથી બધે ડ્રાયફ્રૂટના ગામમાં વેચાણ સારું જ છે અને આપણા પાસે પણ સારું છે, અને એવું લાગે છે કે હજી પણ વેચાણ સારું રહેશે. થોડોક ભાવ વધારો છે ગઈ સાલ કરતાં, પણ તોય ડિમાન્ડ સારી છે. કાજુ ઉપર ફોકસ વધુ છે બધે વેપારી ગ્રાહકોનો, પણ તો ડિમાન્ડ સારી છે, તો ભગવાન દયા છે, બહુ સરસ છે. આપણે અહીંયા આગળ 160 વર્ષથી આપણે વેપાર કરી છે. આ જ પેઢી ઉપર હું 6 જાણું બેસવા રહું છું, 6 જાણું એ જ પેઢી ચાલુ છે, એ જ નામ ચાલુ છે અને એ જ વેપાર ચાલુ છે. એટલે આપણા જૂના નામ ઉપર આપણે પણ એનો ફાયદો મળે છે અને વેપાર સરસ છે, અને આવતા સમય સારું જાય એ બધે માટે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન બધીની દિવાળી સારી કરે, બધે વેપારીઓની ગ્રાહકોની અને આપણા હિતેશ્વરની બધીની દિવાળી સારી જાય એવી મહાસાપુરા માસે પ્રાર્થના.